આરવલ્લી જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો અને મારા વાલા બાળકો, આપ સૌને 72મા સ્વતંત્ર પર્વની શુભકામનાઓ. ગુજરાત સરકારના પ્રશંસનીય નિર્ણયથી સાબરકાંઠા જિલ્લામાંથી અલગ આરવલ્લી જિલ્લાનો 15મી ઓગસ્ટ 2013 થી અરુણોદય થયો. આરવલ્લીની ગિરિમાલાઓના નામ ઉપરથી જિલ્લાનું નામ આરવલ્લી રાખવામાં આવ્યું છે. જિલ્લામાં લોકહૃદયમાં સ્થાન પામેલા શામલાજીના કાલિયા ઠાકોરના સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સ્વીકાર્ય છે. આરવલ્લી જિલ્લાના શામલાજીના દર વર્ષે કાર્તિકી પૂર્ણિમા યોજાતા લોકમેલામાં સમગ્ર આદિજાતિ સમાજનું આગવું પ્રતિબિંબ પડે છે. શામલાજી પાસે મેસવો સરોવર આવેલ છે, જે બૌદ્ધ ધર્મનો ઐતિહાસિક વિશ્વ શાંતિની સંદેશો આપતું દેવની મોરી ગામ બુદ્ધના પુરાતન અવશેષોનું સાક્ષી રહ્યું છે. જ્યારે શિક્ષણ ક્ષેત્રે મોડાસા આજે વિદ્યાનગરી બની છે, વિકાસના ક્ષેત્રે પણ આરવલ્લી જિલ્લાએ નવી ઊંચાઈઓ સર કરી છે. આ વર્ષે સરકાર દ્વારા જિલ્લા સેવા સદન ખાતે 26 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતના નવીન મકાનના લોકાર્પણ થયું અને જિલ્લા પંચાયતનો કાર્યભાર શરૂ કરવામાં આવ્યું છે. આરવલ્લી જિલ્લાના અનુસૂચિત જનજાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹2 કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવેલ છે. સરસ્વતી યોજના સાયકલ સહાય હેઠળ 1540 કન્યાઓને સાયકલ ભેટ આપવામાં આવેલ છે અને કુંભારભાઈના મામેરુ સહાય અને સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ 92 અનુસૂચિત જનજાતિ કન્યાઓને ₹9 લાખ સુધીનો સહાય આપવામાં આવેલ છે. એવી જ રીતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આરવલ્લી જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં રસ્તાનું કુલ 82 કામો ₹151 કરોડના ખર્ચે મંજૂર થયેલ છે. આ સાથે સાથે મોડાસા બાયપાસ રોડના 4 માર્ગીય કરવાનું કામ અને બાયડ અને દહેગામને જોડતા રાજ્ય ધોરીમાર્ગને ફોલો કરવાનું કામ હાલ પ્રગતિમાં છે. આગામી વર્ષમાં મોડાસા નગરપાલિકા વિસ્તારના 2 મુખ્ય રસ્તા મોડાસા મેઘરજ ઊંધવા તેમજ મોડાસા માલપુર રોડને 4 માર્ગીય કરવાનું આયોજન છે. આ ઉપરાંત હાલમાં મોડાસા ખાતે નવીન જિલ્લા ન્યાયાલય, સર્કિટ હાઉસ, મેઘરજ અને બિલોડા ખાતે નવીન તાલુકા કોર્ટનું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ થનાર છે. જ્યારે આગામી સમયમાં માલપુર ખાતે નવીન આઈટીઆઈ બિલ્ડિંગ, રેસ્ટ હાઉસ તેમજ મોડાસા ખાતે સરકારી ઇજનેરી કોલેજમાં નવીન હાસ્ટેલ બ્લોકનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન છે. શિક્ષણ ક્ષેત્રે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આરવલ્લી જિલ્લાના કુલ 8 શાળાઓમાં સ્કૂલ ડિજિટલાઇઝેશન દ્વારા શીખવા શીખવવાની પ્રક્રિયાને મૂલ્યાંકનને દૃઢ બનાવવા ધોરણ 7 અને ધોરણ 8ના વર્ગોમાં પ્રોજેક્ટર, ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, વાઇફાઈ વગેરેની સુવિધા આપવામાં આવી. મિશન વિદ્યા અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કુલ 696 શાળાઓના 11,000 જેટલા બાળકોને આવરી લેવામાં આવ્યા અને તેના મોનિટરિંગ માટે રાજ્યકક્ષાના 10 અધિકારી પદાધિકારીશ્રી અને જિલ્લાના 100 અધિકારી પદાધિકારીશ્રીઓ શાળાની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ આરવલ્લી જિલ્લામાં 81,481 લોકોને ગેસ જોડાણ આપી આરવલ્લી જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ઉર્જા ક્ષેત્રે સરકારશ્રીની ઘર વપરાશની વીજ જોડાણની યોજના દ્વારા વર્ષ 2017-18માં ઝુંપડપટ્ટી યોજના હેઠળ 20,355 જોડાણ આપી, જ્યારે અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ 254 વીજ જોડાણ આપવામાં આવેલ છે. ખેતીવાડી ખાતા દ્વારા અરવલ્લી જિલ્લામાં 20 કોલ્ડ સ્ટોરેજ, 142 ગ્રીન હાઉસ અને 86 નેટવર્ક દ્વારા ખેડૂતોને હાઈટેક હોર્ટિકલ્ચર સાથે સંકળાયેલ છે. તે સાથે 13 નવા કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ પણ હાલ પ્રગતિમાં. 10 વર્ષ પહેલા જિલ્લામાં પ્રોસેસિંગ બટાકાનું વાવેતર નહીવત જેવું હતું, અંદાજે 2,000 એકર જેટલું. તેને સામે હવે જિલ્લામાં વિપુલ પ્રમાણમાં પ્રોસેસિંગ બટાકા અંદાજે 20,000 હેક્ટર જેટલું વાવેતર થાય છે. ચાલુ વર્ષે
સરકાર શ્રીના સુજલામ સુરકામ જળ અભિયાન 2018 અંતર્ગત અરાવલી જિલ્લા પંચાયત હસ્તકના 6 તાલુકાઓના 179 તળાવો 38 છેકડામો ઊંડા કરવાની તેમજ 2 નાની સિંચાઈ યોજનાના નહેરની સફાઈની કામગીરી હાથ ધરેલ હતી, જેમાં અંદાજે 15 લાખ ઘન મીટરનું માટીનું ખોદકામ કરવામાં આવેલ છે. આ તળાવો ઊંડા કરવાથી પાણી સંગ્રહ શક્તિ લગભગ 15-20% જેટલો વધારો થયેલ છે. આ તળાવોની માટી ખૂબ જ સારું કાંપવાળી માટી હોવાથી 3-4 વર્ષ સુધી કોઈ જાતના કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવાની જરૂર પડશે નહીં અને ઉત્પાદનમાં પણ વધારો થશે. જિલ્લામાં સંસ્થાકીય સહાયકારી યોજનામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે 4 મંડળીઓને દૂધ ઘર બાંધકામ માટે 20 લાખ રૂપિયાનું સહાય, દૂધના ગુણવત્તા જાળવી રાખવા 13 દૂધ મંડળીઓના બલ્ક મિલ્ક કુલર સ્થાપના સહાય અને ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ માટે 13 લાભાર્થી મંડળીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. અને આરોગ્યની ક્ષેત્રમાં પણ અરવલ્લી જિલ્લા ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. હાલના તબક્કે ઓરી મિઝલ્સ રૂબેલાનું જે કેમ્પેઇન ચાલી રહ્યું છે એમાં પણ જે રસીકરણની સ્થિતિ છે 62% કરીને ગુજરાત રાજ્યમાં આગવી સ્થાન અરવલ્લી જિલ્લો લઈ રહ્યું છે. આમ અરવલ્લી જિલ્લો સમગ્રતયા પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે, ત્યારે હું આપ સૌને અનુરોધ કરું છું કે આપને સૌ મળીને આપનું નાગરિક તરીકેનું યોગદાન તેમાં આપીએ અને ભારતની સ્વતંત્રતા માટે કપી ગયેલા સ્વતંત્ર વીરોને વંદન કરી તેમને પ્રબોધેલા આદર્શોને આત્મસાત કરીએ. આપ સૌને ફરી એકવાર સ્વતંત્ર પર્વની શુભકામનાઓ સાથે વિરમું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.